વાઘોડિયાના પોપડીપુરા ગામમાં 2 વીઘા જમીન માટે પોત્રએ દાદીનું ઢીમ ઢાળી દીધું. પોલીસે ગણતરીના કલાકમાં હત્યારાને ઝડપી પાડ્યો. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડિયાના પોપડીપુરા ગામે વેસ્તીબેન રતિલાલ નાયક એકલવાયુ જીવન જીવી પોતાનું જીવન વિતાવતા હતા. 5 વર્ષ પૂર્વે તેમના પતિનું અવસાન થયું હતું. વેસ્તીબેને પોતાની ગામની સીમમાં આવેલી વડીલો પાર્જિત 2 વીઘા જમીન બાજુમાં રહેતા રમેશભાઈ કાંજીભાઈ પરમારને રૂપિયા 2.25 લાખમાં છેલ્લા 20 વર્ષથી ગીરે પેટે આપી હતી, જે જમીનમાં હાલ રમેશભાઈ ખેતીકામ કરી રહ્યા છે. આ જમીન અંગે વૃદ્ધાનો પૌત્ર વિક્રમ અવારનવાર દાદી સાથે તકરાર કરી જમીન પોતાના નામે કરાવવા માટે ઝઘડો કરી માર મારતો હતો. 4 દિવસ પહેલા પણ વિક્રમ દાદી સાથે રહેવા આવ્યો હતો. ગત રાત્રે વેસ્તીબેન નજીકમાં રહેતા જીતેન્દ્રભાઈને ત્યાં જમવાનું લેવા ગઈ હતી, ત્યારે પણ વિક્રમ જમીન પોતાના નામે કરાવવા બાબતે વેસ્તીબેન સાથે ઝઘડો કરી ભીમસ ગાળો આપવા લાગ્યો હતો. દરમિયાન રાત્રે 2 વાગ્યે ફરીથી વેસ્તીબેન સાથે ઝઘડો કર્યો હતો અને જમીન પોતાના નામે કરાવવા જણાવ્યું હતું. જોકે અત્યારે તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પૌત્ર વિક્રમે 2 વીઘા જમીન માટે દાદીને માર માર્યા બાદ તેને સંતોષ ન વળતા તેણે દાદીનું ગળું દબાવી હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે ગામના લોકો વૃદ્ધા વેસ્તીબેનના મૃતદેહને જોઈને ગ્રામજનોએ આ અંગેની જાણકારી પોલીસને આપતા પોલીસે ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વેસ્તીબેનની હત્યા થઈ હોવાનું જણાઈ આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગ્રામજનોના નિવેદન લીધા બાદ ફૂલપુરી ગામમાં રહેતા સંબંધીને ત્યાં જતા રહેલા વિક્રમની અટકાયત કરી હતી. અટકાયત કર્યા બાદ પૂછપરછ કરતા વિક્રમે જમીન માટે દાદીનું ઢીમ ઢાળી દીધા હોવાનું કબૂલ કરતા પોલીસે પૌત્ર વિક્રમ નાયકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.